ના દિયોદરના વકા સબસ્ટેશન ખાતે ખેડૂતોનો હોબાળો જોવા મળ્યો. રાત્રિના વીજળી આપવાના ખેડૂતો દ્વારા હોબાળો કરવામાં આવ્યો. વારંવાર રજૂઆત કરવામાં આવી રહી છે. ખેતી માટે દિવસે વીજળી ન અપાતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રૈયા, વખા, ગોળિયા, સુરણા સહિતના ગામોમાં ખેડૂતો સબસ્ટેશન ખાતે પહોંચ્યા હતા. અગાઉ પણ ખેડૂતોએ આ બાબતે ઉગ્ર રજૂઆત કરી હતી. વારંવાર રજૂઆત કરવા છતાં તેમનું સાંભળવામાં નથી આવતું, તેથી જ ખેડૂતો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો. ફોનલાઇન પર સંવાદદાતા પરેશ જોડાઈ ગયા છે. પરેશ, જણાવશો કે ખેડૂતો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી રહી છે કે તેમને દિવસે પણ વીજળી આપવામાં આવે, તો સરકાર દ્વારા રજૂઆત સાંભળવામાં આવી રહી છે કે કેમ? ચોક્કસ સિગ્નલ વારંવાર દિયોદર આસપાસ સમગ્ર બનાસકાંઠાના ખેડૂતોની એક જ રજૂઆત છે કે એક બાજુ શિયાળાની કડકડતી ઠંડી પડી રહી છે અને આવી જ ઠંડીમાં જે રાત્રે વીજળી આપવામાં આવે છે, ત્યારે આવા શિયાળાની ઠંડીમાં ખેડૂતોને ખેતીમાં પિયત કરવા માટે જવું પડતું હોય છે, ત્યારે તેમની રજૂઆત છે કે આવી કડકડતી ઠંડીમાં રાતે ના જવું પડે તેના કારણે દિવસે વીજળી આપે, છતાં પણ કોઈ જ રજૂઆત સાંભળતું નથી. ત્યારે આજે ફરી એકવાર દિયોદરના વખા સબસ્ટેશન ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા અને ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો હતો કે વીજ પાવર રાત્રિના બદલે દિવસે આપે, તેને લઈને ખેડૂતો આ હોબાળો મચાવ્યો હતો. જો કે દિવસના બદલે રાત્રે સમય વીજળી આપતા ખેડૂતો હાલ નારાજ જોવા મળી રહ્યા છે. મોટી સંખ્યામાં દિયોદર આસપાસના 5 થી 7 ગામના લોકો એકત્રિત થયા હતા અને અગાઉ પણ જે રીતે કાંકરેજના ખેડૂતોએ દિવસે વીજળી માટે રજૂઆત કરી હતી, છતાં પણ કોઈ જાતનો સરકાર કે તંત્ર દ્વારા જવાબ ના આવતા આજે ફરી એકવાર મોટી સંખ્યામાં ખેડૂતો ત્યાં જઈને હોબાળો મચાવ્યો હતો. જી બિલકુલ પરેશ, તમામ માહિતી બદલ આપનો આભાર.